સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે મેરેથોન દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં મહિલાઓના હાથમાં વિવિધ બેનરો સાથે મેરેથોન દોડમાં જોડાઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા શક્તિ વંદન સ્વયં સહાયતા સમૂહ અને એનજીઓ સતર્ક અભિયાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ત્યારે ગુજરાત મહિલા મોરચા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગર શહેર જિલ્લા મહિલા મોરચા દ્વારા મહાવીરનગર સર્કલથી બગીચા સુધી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે લીલી ઝંડી આપીને દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું. જોકે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન બને સાથે મહિલા શક્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાત પ્રદેશ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ભાજપ મહિલા મોરચા દ્વારા 3 દિવસ સુધી કાર્યક્રમ કરવામાં આવશે, જેમાં આજે શક્તિવંદન દોડનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ આવતીકાલે સાબરકાંઠા જિલ્લાની 4 વિધાનસભાની બેઠક પર બાઇક, સ્કૂટર અને સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 4 વિધાનસભાની બેઠક પર મોટી સંખ્યામાં ભાજપ મહિલા મોરચા સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટાયેલી મહિલાઓ જોડાશે. આવનારી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર જીત મળે, ફિર એકવાર મોદી સરકાર અને 12 બાર મોદી સરકારના સૂત્ર સાથે મહિલા મોરચા દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યા છે, ત્યારે હિંમતનગરના જિલ્લા ભાજપ મહિલાઓના હાથમાં વિવિધ બેનરો સાથે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, ZSTV, હિંમતનગર.